કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને ફ્રેન્ડ્સ? આજે આપણે કંઈક નવું શીખવા જઈ રહ્યા છીએ, તમને બધાને મજા આવશે, શીખવું છે ને નવું? ચલો તો ધ્યાન આપો, શું છે કે અહીંયા તમને તાપમાન આપેલું છે, એનો ચાર્ટ આપેલો છે, એના પરથી તમારે ક્વેશ્ચનના આન્સર લખવાના છે. શું કે મંથમાં, કયા મંથમાં કેટલું તાપમાન છે, એના પરથી તમારે ક્વેશ્ચનના આન્સર લખવાના છે. વિદ્યાર્થી મિત્રો જુઓ, તમને મેં તાપમાનનો ચાર્ટ આપી દીધો છે, બરાબર છે, મંથ પણ આપ્યા છે, બરાબર, અને એના ઉપરથી થોડા ક્વેશ્ચન આન્સર કરવાના છે. જો માર્ચમાં 20° સેલ્સિયસ તાપમાન છે, એપ્રિલમાં 30° સેલ્સિયસ તાપમાન છે, મેમાં 35° સેલ્સિયસ તાપમાન છે, જૂન 45° સેલ્સિયસ તાપમાન છે, ડિસેમ્બર 10° સેલ્સિયસ તાપમાન છે. એટલે માર્ચમાં 20° સેલ્સિયસ, એપ્રિલમાં 30°, મેમાં 35° સેલ્સિયસ, જૂનમાં 45° સેલ્સિયસ, અને ડિસેમ્બરમાં 10° સેલ્સિયસ, બરાબર છે. આ રીતે તમને મંથ વાઇઝ તાપમાન આપી જ દીધું છે. હવે તમારે શું કરવાનું છે, એના પરથી આપણે ક્વેશ્ચન આન્સર લખીશું. જુઓ શું કીધું છે, ફર્સ્ટ નંબર, સૌથી વધારે તાપમાન કેટલું છે અને કયા મંથમાં છે. અહીં તમને સૌથી વધારે તાપમાનની વાત કરી છે, તો જુઓ આ 20°, 30°, 35° સેલ્સિયસ, 45° સેલ્સિયસ, એન્ડ 10° સેલ્સિયસ. તો સૌથી વધારે તાપમાન કયું છે, તો તમે જોઈ શકો છો 45° સેલ્સિયસ. તો સૌથી વધારે તાપમાન કેટલું છે ફ્રેન્ડ્સ? 45° સેલ્સિયસ. તો અહીંયા લખીશું 45° સેલ્સિયસ. એન્ડ કયા મંથમાં છે, તો અહીંયા લખીશું જૂન, બરાબર. હવે જુઓ સૌથી ઓછું તાપમાન કેટલું છે એન્ડ કયા મંથમાં છે. સૌથી ઓછું તાપમાન શોધવાનું છે, તો 20° સેલ્સિયસ, એટલે કે 20° સેલ્સિયસ, 30° સેલ્સિયસ, 35° સેલ્સિયસ, 45° સેલ્સિયસ, એન્ડ 10°. તો બરાબર છે, 10° ઓર સેલ્સિયસ એ સૌથી ઓછું છે. એન્ડ કયા મંથમાં છે, તો કે ડિસેમ્બર. તો અહીંયા લખીશું આપણે મંથ પૂછે તો ડિસેમ્બર, બરાબર. હવે જુઓ થર્ડ નંબર, 30° સેલ્સિયસ તાપમાન કયા મંથમાં છે, તો આપણે જોઈશું 30° કયા મંથમાં છે, એપ્રિલમાં. તો આપણા થર્ડનો આન્સર આવશે એપ્રિલ, બરાબર. હવે જુઓ એપ્રિલ કરતા મે મંથમાં તાપમાન કેટલું વધારે છે, એપ્રિલ કરતા મેમાં, તો એપ્રિલનું કેટલું છે 30°, બરાબર છે, એન્ડ મેનું કેટલું છે 35°. તો એપ્રિલ કરતા મેની વાત કરીએ છીએ, તો 35° સેલ્સિયસ માઇનસ 30° સેલ્સિયસ, તો માઇનસ કરો કેટલું થશે, 35માંથી 30 માઇનસ કરો તો 5° સેલ્સિયસ વધારે છે. સૌથી વધુ તાપમાન અને સૌથી ઓછું તાપમાન વચ્ચેનો તફાવત કેટલો, સૌથી વધુ તાપમાન કેટલું છે 45° સેલ્સિયસ, તો અહીંયા લખીશું 45° સેલ્સિયસ. એન્ડ સૌથી ઓછું તાપમાન ડિફરન્સ શું છે, બરાબર છે, અથવા કમ્પેરિઝન શું છે, તો આપણે માઇનસ જ કરીશું. તો સૌથી ઓછું તાપમાન જુઓ આ રહ્યું 10° સેલ્સિયસ, બરાબર છે. હવે આ બંનેનો સબટ્રેક્શન કરો, 45 માઇનસ 10, તો કેટલું રહેશે 35° સેલ્સિયસ. તો સૌથી વધુ અને સૌથી ઓછા તાપમાન વચ્ચેનો ડિફરન્સ કેટલો છે, 35° સેલ્સિયસ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ચલો તો આગળ જોઈએ. જો ફ્રેન્ડ્સ, અહીંયા સ્કૂલના સ્ટુડન્ટ્સ માટે એક પ્લેસ નક્કી કર્યો છે, બરાબર છે, એની વિગત આપેલી છે, એના પરથી આપણે એક ચાર્ટ રેડી કરવાનો છે. ચલો તો કેવી રીતે કરશું એ આપણે જોઈએ. જુઓ અહીંયા શું કીધું છે કે પ્લેસ એટલે કે સ્થળ, જે સ્થળ, જે પ્લેસ, જે જગ્યા નક્કી કરી છે એ, એન્ડ નંબર ઓફ સ્ટુડન્ટ્સ, સો સ્ટુડન્ટ્સની સંખ્યા. જુઓ વોટરપાર્ક, ત્યારબાદ હિલ સ્ટેશન, પ્રાણી સંગ્રહાલય, દરિયા કિનારે, એન્ડ મ્યુઝિયમ, આપણા પ્લેસ નક્કી કર્યા છે. હવે જો વોટરપાર્કમાં તો 47 સ્ટુડન્ટ્સ, હિલ સ્ટેશન 38 સ્ટુડન્ટ્સ, પ્રાણી સંગ્રહાલય 26 સ્ટુડન્ટ્સ, દરિયા કિનારે 42 સ્ટુડન્ટ્સ, મ્યુઝિયમ 90 સ્ટુડન્ટ્સ. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, શું ટોટલ આપણે કેટલા છે, હાઈએસ્ટ 47 સ્ટુડન્ટ્સ, બરાબર છે. તો આપણે 50 એટલે કે 0 થી 50 સ્ટુડન્ટ્સના નંબર જોઈએ. તો આપણે શું કરશું, અહીંયા જે ચાર્ટ રેડી કરીશું, બરાબર છે, તો અહીંયા નંબર ઓફ સ્ટુડન્ટ્સ લખીશું, એટલે કે જે અહીંયા નંબર ઓફ
ऑफ स्टूडेंट्स नंबर लखाय तो नंबर ऑफ स्टूडेंट्स एंड आ जे छे प्लेस ए आपने यहां नीचे लखीसु बराबर छे। हवे जो અહીંયા 450 हाईएस्ट स्टूडेंट्स के नंबर लेला छे 47 तो 50 સુધી નો ડિજિટ આપણે લેશું તો 0 5 10 15 20 25 30 35 40 45 એન્ડ 50 દરેકની વચ્ચે 5 ડિજિટનો ડિફરન્સ છે। હવે અહીંયા જો પ્લેસ તો વોટર પાર્ક હિલ સ્ટેશન એટલે જે આપણે અહીંયા પ્લેસ પ્લેસ આપીએ છીએ તે વોટર પાર્ક હિલ સ્ટેશન પ્રાણી સંગ્રહાલય દરિયા કિનારા એન્ડ મ્યુઝિયમ બરાબર છે। હવે આ વિભાગ પરથી આપણે ચાર્ટ રેડી કરવાનો છે અને આ બધા વચ્ચે 5 નો ડિફરન્સ છે તો 1 2 3 4 એન્ડ 5 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 1 2 3 4 5 1 2 3 4 5 બરાબર છે તો 5 10 15 20 25 30 35 40 45 એન્ડ 50 બરાબર છે। આ તમને નંબર્સ મળી ગયા તો 0 થી 50 સુધીના આપણે નંબર્સ લખી દીધા। હવે જો વોટર પાર્કમાં કેટલા સ્ટુડન્ટ્સ જાય છે તો આપણે જોઈએ વોટર પાર્કમાં 47 સ્ટુડન્ટ્સ જાય છે તો વોટર પાર્ક છે 47 સ્ટુડન્ટ્સ જાય છે તો આ 45 છે બરાબર છે 46 47 બરાબર તો અહીં આ રીતે કરવાનું એન્ડ કેટલા 47 સ્ટુડન્ટ્સ તો 47 સ્ટુડન્ટ્સ ક્યાં જાય છે વોટર પાર્કમાં જાય છે બરાબર। હવે તમે અહીંયા આ રીતે ચાર્ટ રેડી કરવાનો છે બરાબર। હવે શું છે હિલ સ્ટેશન તો હિલ સ્ટેશન માં કેટલા સ્ટુડન્ટ છે 38 તો આ 35 આવશે 35 પછી 36 37 38 તો 38 આવી ગયું બરાબર છે તો હિલ સ્ટેશન પરથી આપણે અહીંયા 38 સુધી લેવાનું છે અહીંયા લખાણું 38 આ છે તે અહીંયા લાઈન કરી દેવાનું। હવે પ્રાણી સંગ્રહાલય તો પ્રાણી સંગ્રહાલયમાં જો 26 છે તો 25 એની ઉપર એક કાપો બીજો તો અહીંયાથી જોઈએ આપણે તો આ રહ્યો આપણો 26 બરાબર છે તો પ્રાણી સંગ્રહાલયમાં 26 સ્ટુડન્ટ્સ જાય છે। એ જ રીતે દરિયા કિનારે કેટલા છે 42 તો આ રહ્યા 40 41 42 સ્ટુડન્ટ્સ બરાબર છે। હવે લાસ્ટ જો મ્યુઝિયમમાં કેટલા છે 90 બરાબર તો આ 15 પછી 16 17 18 19 તો મ્યુઝિયમમાં જે સ્ટુડન્ટ્સ છે બરાબર છે એની સંખ્યા 19 છે। એ રીતે આપણે આ આલેખનો ચાર્ટ બરાબર છે સોરી આ રીતે આપણે આ ચાર્ટ રેડી કરીએ છીએ। વિદ્યાર્થી મિત્રો આ જ રીતે તમને જો વિગત આપી હોય એના ઉપરથી ચાર્ટ રેડી કરવાનું કે તો પણ તમને આવડે અને ચાર્ટ પરથી તમને ક્વેશ્ચન આન્સર અથવા વિગત કમ્પ્લીટ કરવાનું કે તો પણ તમને આવડે। ફ્રેન્ડ્સ અહીં આપણું ચેપ્ટર ફિનિશ થાય છે પૂરું થાય છે બરાબર સેકન્ડ સેમ આપણું અહીંયા પૂરું થાય છે આપણું નેક્સ્ટ ચેપ્ટર આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ બરાબર છે। તો માસા રાખો છો સેકન્ડ સેમ ની અંદર 8 ટુ 14 ચેપ્ટર માં તમને બધાને સમજ પડી જ હશે પડી છે ને ફ્રેન્ડ્સ તો બધા તમારું ધ્યાન રાખજો બાય ટેક કેર।